बनासकांठा जिल्लामां आवेला वडगाम तालुकामां मनरेगा योजना हेठळ काम करता श्रमिकोने छेल्ला बे महिनाथी पगार न चूकवाता तमाम श्रमिकोए कलेक्टर कचेरी गजवी हती। वडगाम तालुकाना मनरेगा हेठळ काम करता श्रमिकोए जिल्ला कलेक्टर कचेरीमां पोताना पगार न चूकवता आवेदनपत्र आप्युं हतुं। जे आक्षेपो कर्या के अमारा खातामां छेल्ला बे महिनाथी पगार न चूकवाता गुरुवारे कलेक्टर कचेरी आवी अमारी मांगे पूरी करोना नारा साथे जिल्लानी कचेरीओ गजवी हती। बनासकांठाना वडगाम तालुकाना अपक्ष धारासभ्य जिग्नेश मेवाड़ीना मत विस्तारमां ज मनरेगा हेठळ काम करता श्रमिकोनो बे मासथी सरकार पगार न चूकवता गुरुवारे हमारी मांगे पूरी करो बे महिनाथी मनरेगामां मजूरो करी पण हजु सुधी पगार चूकवायो नथी। रूपाणी साहेब तमारो अने मारो पगार नियमित थाय तो मनरेगाना मजूरोनो केम नहीं। आ बेनरो साथे 200 થી વધુ મહિલાઓ ધરણા પર બેઠી હતી। જ્યાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર સામે આકરા પ્રહાર કરી આક્ષેપ કર્યા હતા કે વડગામ તાલુકામાં મનરેગા હેઠળ કામ કરનાર શ્રમિકોને 2 મહિનાથી 1 કરોડથી વધુ રકમનું વેતન ચૂકવવામાં આવ્યું નથી। તેમજ જિલ્લા તમામ તાલુકાઓમાં 7 કરોડથી વધુ રકમ ગામોમાં મજૂરી કરનાર શ્રમિકોને ચૂકવવાની બાકી છે। તંત્રની બેદરકારીને લીધે જે પણ શ્રમિકને હાલાકી પડી રહી છે તે બદલ ખાસ કિસ્સામાં સૌને વળતર ચૂકવવામાં આવે। તમામ મિત્રોને ગ્રામ રોજગાર સેવકની માફક કાયમી નોકરી આપી નવી રોજગારી ઊભી કરે તેમજ મનરેગાના અમલીકરણ માટે ગામે જનારા અને મહેનત કરનારા ગ્રામ રોજગાર સેવકોનો પગારનો વધારો કરવામાં આવે તેમજ કુટુંબ દીઠ રોજગાર દર વર્ષે 200 દિવસ સુધી વધારી 300 દિવસનું મહેનતાણું આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી। માટે જો સરકાર આ માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની મનરેગા મજૂર તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે। ના, અમને કોઈને પણ કોઈ ધમકી આપી નથી। અમે અમારા હક માટે, અમે અમારી જાત માટે લડવા માટે આવ્યા છીએ। તમે કેટલા દિવસ કામ કર્યું હતું? કેટલા પૈસા બાકી તમારા? અમારા 2 મહિનાના કેટલા રૂપિયા થયા? 2 મહિનાના લગભગ 45-50 મજૂરના પૈસા બાકી છે। મારું નામ ચૌહાણ ભારતીબેન, દિનેશભાઈ ગામ તેનીવાડા। પગલે સમગ્ર ગુજરાત અને દેશમાં ગરીબ માણસનું નિકંદન નીકળી ગયું, એમાં પણ બેરોજગારી અને મોંઘવારી મૂકી છે માજા। આ પરિસ્થિતિમાં ગ્રામીણ ભારતમાં, ગ્રામીણ ગુજરાતમાં જે માણસ જોડે આવકનું, રોજગારીનું બીજું કોઈ સાધન નથી, એ આ 40-45 ડિગ્રીની ગરમીમાં ખાડા ખોદવામાં મનરેગાના કામમાં જાય, એવા બનાસકાંઠા જિલ્લાના હજારો મજૂરોનું છેલ્લા 2.5 મહિનાથી ₹7,80,00,000 રૂપિયા એમના પરસેવાના કાળી મજૂરીના ચૂકવાયા નથી। અનેક રજૂઆત ટીડીઓ કલેક્ટર અને ગાંધીનગરને કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। તમે જીવો કે મરો, વી ડોન્ટ કેર, અમને ફરક પડતો નથી। એવા સરકારના વલણના વિરુદ્ધમાં આ સેંકડો બહેનો જેમણે મનરેગાની સાઇટમાં પોતાની જાત ઘસી નાખી, જે કાળી મજૂરી કરી છે, એમને એમના પરસેવાના ₹7 કરોડ ચૂકવાય એ માગણી લઈને બધી બહેનો આજે પાલનપુર કલેક્ટર કચેરીની બહાર બેઠી છે। વડગામ તાલુકાના 1 કરોડ અને આખા બનાસકાંઠા જિલ્લાના 7,88,00,000 છેલ્લા 2.5 મહિનાથી ચૂકવાય નથી। ધારાસભ્ય તરીકે મારો, વિરોધ પક્ષના નેતા ધાનાણીનો, મુખ્યમંત્રી રૂપાણીનો બધાનો પગાર નિયમિત થાય, કલેક્ટર અને ડીડીઓનો પગાર નિયમિત થાય, પણ જે કાળી મજૂરી કરે છે એ શ્રમજીવીને મજૂર ના થાય તે કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં। આ સરકારની આ અસંવેદનશીલતા અને જડતાને દેખાડે છે। આગામી સમયમાં જો આ પ્રશ્નનું નિરાકરણ ના આવે તો અમે લોકો અચોક્કસ મુદ્દતના ધરણા ઉપર બેસવાના છીએ, એ વાતનું આજે એલાન કરીએ છીએ। જીગર ઠાકોરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર।